गुड मॉर्निंग बाळको, हवे आपणे रिविजन करीशुं। स्टेप वन मूळाक्षर ए थी एफ नू। शुं मूळाक्षर एबीसीडी नो? तो के ए थी एफ नू। एमां आपणे केपिटल अक्षर जोशुं, एटले के पहेली एबीसीडी नो अक्षर, अने स्मोल एटले के बीजी एबीसीडी नो अक्षर जोवानो छे। अने हारोहार ए फोर एंट अथवा तो ए फोर एप्पल ए पण જોશું। અને સાઈડમાં નીચે તમને આપેલું છે કોષ્ટક, એમાં આપણે લખવાનું થશે। જો આમ ટપકા ટપકા કરીને આપેલું છે, એ આપણે એક લખવાનું, બાકીના તમારે કરવાના। સૂચના જોઈએ, વાંચો સમજો અને લેખન મહાવરો કરો। હવે પહેલાં શું છે આ? તો કે એ, આને પણ એ જ વચાય। જો લખ્યું છે એ, અહીંયા એ ફોર એન્ટ, A N T, એન્ટ એટલે કીડી। સાથે સાથે આપણે અહીંયા ચિત્ર પણ આપેલું છે, સમજણું ને એવી રીતે કરવાનું છે। હવે પેલો કેપિટલ એ છે તો બાજુમાં કેપિટલ એ લખો, કેપિટલ એ આવી રીતે થાય। પેલા બે લીટા આમ કરવાના અને પછી આમ। હવે અહીંયા સ્મોલ એ કરો તો સ્મોલ એ આમ કરવાનો। તમારે પણ આવી જ રીતે લખવાનું છે તમારી બુકમાં, સમજાઈ ગયું? તો કે એ એ એ ફોર એન્ટ, એન્ટ એટલે શું થાય? તો કે કીડી। એ સમજાઈ ગયો, તો બી કરીએ। હવે જો બી, તો કે બી બી, આ પહેલી એબીસીડી નો, આ બીજી એબીસીડી નો બી લખેલું છે। પછી બી ફોર બોલ, જો આપણે ચિત્ર આપેલું છે એટલે એમનેમ જ ખબર પડી જાય, બી એ ડબલ એલ બોલ એટલે શું? તો કે દડો। હવે પેલા બીજી એબીસીડી નો નહીં પણ પેલી એબીસીડી નો બી લખવાનો। કેમ લખવાનું? તો કે પેલા ઊભો લીટો કરવાનો, પછી આમ અને આમ। હવે પેલી એબીસીડી નો કર્યો, હવે બીજી એબીસીડી નો પેલા ઊભો લીટો પછી આમ। જોજો, તમારે પણ આવી જ રીતે કરવાનું છે। આ જે લીટી હોય એની ઉપર એનું પાખિયું જવું જોઈએ, સમજાઈ ગયા? એ અને બી, તો કે એ ફોર એન્ટ, બી ફોર બોલ, અને પહેલી અને બીજી એ બી સી ડી બે આવી ગઈ। હવે એના પછી જોઈએ, હવે એના પછી શું આવે? તો કે એ બી સી, હવે સી આવ્યું। હવે સી, તો કે સી અને સી પહેલી અને બીજીમાં બેમાં સરખા, પણ આમાં મોટો હોય પહેલી એબીસીડીમાં અને બીજીમાં સ્મોલ। તો કે સી ફોર કેટ, કેટનો સ્પેલિંગ સી એ ટી, કેટ એટલે બિલાડી। જો અહીંયા તમને ચિત્ર પણ આપેલું છે, કેટ એટલે બિલાડી। હવે અહીંયા લખવાનું, પહેલી એબીસીડીનો અક્ષર મોટો હોય તો એ મોટો કરવાનો, બીજી એબીસીડીનું તો કે નાનો। આવી જ રીતે તમારે પણ લખવાનું છે, તમારી રફ બુક હોય એમાં આવું દોરી અને લખવાનું। હવે એ બી સી થઈ ગયું, સી ફોર શું થાય? તો કે સી ફોર કેટ, હવે એના પછી સી પછી ડી, તો ડી જોઈએ, ડી ડી ડી, ડી ફોર ડોર, શું થાય? ડોર એટલે તો કે દરવાજો। જો અહીંયા આપણે ચિત્ર દરવાજાનું આપેલું છે, હવે આગળની જેમ જ પહેલાં અહીંયા ડી લખો, પહેલાં ઊભો લીટો પછી આવી રીતે આમ કરવાનું, આપણે ટપકા આપેલા છે એ જ રીતે એમાં ચાલવાનું। પછી બીજી એબીસીડીનો ડી, તો એમાં પણ આમ કરવાનું, જે ટપકા હોય એ પ્રમાણે પેન્સિલ આપણે ફેરવવાની, સમજાઈ ગયું? તો કે ડી ફોર ડોર, ડોર એટલે કે દરવાજો। હવે એના પછી એ બી સી ડી પછી શું આવશે? હા, શું? ઈ, હવે ઈ કરીએ જોઈએ। તો કે ઈ પહેલી એબીસીડીનો અહીંયા આ સ્મોલ અક્ષર, ઈ અને ઈ વચ્ચે શું કહેવાય? ઈ, ઈ ફોર ઈગલ, ઇંગ્લિશમાં શું કહેવાય આને? તો કે ઈગલ કહેવાય, ગુજરાતીમાં આપણે ગરુડ, ગરુડને ઇંગ્લિશમાં ઈગલ કહેવાય, એનો સ્પેલિંગ ઈ એ જી એલ ઈ,
ઈથી શરૂ થાય છે એટલે કે ઈ ફોર ઈગલ. હવે એમાં જોઈએ, લખો જોઈએ ઈ કેમ થશે, તો કે પહેલાં ઊભો લીટો કરવાનો, પછી આમ આમ અને આમ, પછી ત્રણ આડા લીટા, પેલા ઊભો અને ત્રણ આડા લીટા, થઈ ગયો ઈ. ઈ ફોર ઈગલ. હવે બીજી એબીસીડી નો ઈ, તો કે આવી રીતે તમને એમાં જેમ ટપકા આપ્યા છે એવી રીતે કરવાનું. હવે એના પછી ઈ, પછી એફ. હવે એફ, તો કે આ રહ્યો એફ, બીજી એબીસીડી નો એફ, એને શું વચાય, તો કે એ ફ. એફ ફોર ફ્લેગ. ફ્લેગ એટલે તો કે ઝંડો. ગુજરાતીમાં ફ્લેગને શું કહેવાય, ઝંડો. જો અહીંયા લખેલું છે એફ એલ એ જી, ફ્લેગ એટલે ઝંડો. સમજાણું? તો એ લખો જોઈએ, પહેલાં ઊભો લીટો કરવાનો, પછી આડો, પછી બીજી વાર આડો. એટલે શું લખાણું એને, એફ. અને બીજી એબીસીડીમાં તો કે વળાંકવાળું હોય અને પછી આડો લીટો હોય, એ શું લખાણું, એફ. સમજાણું? ઈ જોયું અને એફ જોયું. હવે એના પછી તો કે આપણે જે કર્યું, શું કર્યું અત્યારે, તો કે એ થી એફ સુધીના મૂળાક્ષર, એની કસોટી એટલે કે જ્ઞાન કસોટી જોવાની છે. એ પહેલાં હું તમને એનું પાછું રિવિઝન કરાવી દઉં કે એ ફોર એન્ટ, બી ફોર બોલ, સી ફોર કેટ, જોજો ચિત્ર એટલે કે બિલાડી, ડી ફોર ડોર, ઈ ફોર ઈગલ અને છેલ્લે એફ ફોર ફ્લેગ. હવે જોઈએ જ્ઞાન કસોટી. પેલા શું આપ્યું છે, તો કે ચોરસ લંબચોરસ બોક્સમાં આપેલા મૂળાક્ષર શોધી તેની ફરતે રાઉન્ડ કરો. અહીંયા જો આપણે સાઈડમાં જે મૂળાક્ષર આપ્યો છે, એ આપણે બીજું આ મોટું ચોરસ છે ને એમાંથી શોધી અને એની ઉપર રાઉન્ડ કરવાનું છે. પેલું જોઈએ તો અંદર શું આપ્યું છે બોક્સમાં, તો કે ડી આપેલો છે, તો ડી આપણે આમાંથી ગોતવાનો છે. આ તો એ છે, આ સી, ઈ, બી, ડી, એફ. હા, આ રહ્યો ડી, તો એની ફરતે આપણે આમ રાઉન્ડ કરવાનું. સમજાઈ ગયું? બધામાં એમ કરવાનું છે. હવે અહીંયા બી આપ્યો છે, બી ગોતો આમાંથી. બી ક્યાં છે? હા, સરસ, આર યુ બી. એના પછી બીજી એબીસીડી નો બી આપ્યો છે, ઈ ગોતો જોઈએ ક્યાં દેખાય છે તમને, આવો અક્ષર છે ઈ ક્યાં દેખાય, એની ફરતે રાઉન્ડ કરવાનું. હા, આર યુ, તો ત્યાં રાઉન્ડ કરો. પછી ડી, આમાં જ્યાં તમને ડી દેખાય ત્યાં રાઉન્ડ કરો. સરસ, આર યુ. પછી એ આપ્યો છે, તો અહીંયા આર યુ. પછી ઈ આપેલું છે, ઈ ગોતો, તો કે આ એ છે, આ બી, ઈ, આર યુ ઈ, તો ઈમાં રાઉન્ડ કરો. પછી ડી આપેલું છે, જોજો ડી અને બી સરખા ન થાય, આ ડી છે, આ બી છે, ઈ, આર યુ ડી, એના જેવો શબ્દ હોય, અક્ષર હોય, એના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. પછી એફ આપેલો છે, ગોતો જોઈએ એફ આમાંથી ક્યાં છે. સરસ, આર યુ. હવે એના પછી શું છે, સૂચના જોઈએ તો, ચિત્ર જોઈ તેના મૂળાક્ષર ફરતે રાઉન્ડ કરો. હવે જો ચિત્ર આપેલું છે એનો જે મૂળાક્ષર થતો હોય, તો કે આ કેનું છે, ઝંડાનું ચિત્ર છે, તો ઝંડાને ઇંગ્લિશમાં શું કહીએ, આપણે આગળ જોયું એફ ફોર ફ્લેગ, તો એફ ફરતે રાઉન્ડ કરવાનો. પછી અહીંયા કેટ આપેલી છે, તો સી ફોર કેટ, તો તમને જ્યાં સી દેખાય એની ફરતે રાઉન્ડ કરો. સરસ. પછી એ ફોર એન્ટ એટલે કે કીડી, એ આપેલું છે ત્યાં રાઉન્ડ કરો. એવી જ રીતે બાજુમાં ચિત્ર છે, શું, તો કે ગરુડ છે, અને આપણે ઇંગ્લિશમાં શું કીધું હતું, ઈગલ, તો ઈ ફોર ઈગલ.
પછી ડોર આપેલો છે તો ડી ફોર ડોર. પછી શું છે? બોલ. બોલ શેનું થાય? બોલો જોઈએ. સરસ. શેનું? તો કે બી ફોર બોલ. હવે એના પછીનું આપણે અત્યાર સુધીમાં શું કર્યું, એથી એ કરીને એબીસીડી એટલે કે મૂળાક્ષર. તો એના પછીની એક્ટિવિટી પણ આપણે આવડવી જ જોઈએ. પહેલી બીજી એબીસીડીના સરખા મૂળાક્ષર શોધી તેની ફરતે આમ નિશાની કરો. સમજાણું? જો પહેલું આપણે એક્ઝામ્પલ આપેલું છે, બી બી ઈ ઈ ડી ડી, એવી જ રીતે આપણે આ બધામાંથી એવું શોધવાનું છે. તો આમાં ગોતો જોઈએ ક્યાં છે પહેલી અને બીજી એબીસીડીનો મૂળાક્ષર. સરસ. આર યુ એ એ. હજી? તો કે આર યુ એફ એફ. હજી હશે? ગોતો જોઈએ ક્યાં દેખાય છે. આર યુ ઈ ઈ. સમજાણું ને? હવે બાજુના કોષ્ટકમાં કરીએ જોઈએ તો ક્યાં દેખાઈ ગયું, બી બી ડી ડી ને એફ એફ, બધા થઈ ગયા. હવે એના પછી જોઈએ ક્યાં છે, ગોતો જોઈએ તો કે આર યુ એ એ. પછી બીજે ક્યાંય દેખાય છે? સરસ. આર યુ ઈ ઈ. એફ એફ. હવે છે ક્યાંય, બોલો જોઈએ તો કે ના હવે નથી. હવે એના પછીના કોષ્ટકમાં તો કે આર યુ ઈ ઈ. પછી સી સી બી બી. સમજાણું ને? પહેલી એબીસીડીનો અક્ષર અને બીજી એબીસીડીનો મૂળાક્ષર લખેલો છે એ આપણે શોધીને એના ફરતે આવી રીતે રાઉન્ડ કરવાનું છે. તો કે ઈ ઈ સી સી ડી ડી. એવી જ રીતે બીજા કોષ્ટકમાં તો ક્યાં છે, તો કે આર યુ ઈ ઈ એફ એફ ને ડી ડી. હવે આ ચિત્રમાં જોવો જોઈએ, ગોતો જોઈએ ક્યાં છે. ડી ડી પછી એફ એફ. હવે છે? હા. આર યુ ઈ ઈ. સમજાણું ને બાળકો? જ્ઞાન કસોટી ચોરસમાં જે બોક્સમાં આપેલું છે એ શબ્દ શોધો, અહીંયા આપણે એ અક્ષર શોધો, પછી અહીંયા ચિત્ર આપેલું છે એના આધારે મૂળાક્ષર શોધ્યું, પછી અહીંયા પહેલી બીજી એબીસીડીના અક્ષર ભેગા છે એને આપણે જોઈન્ટ કર્યા કે ક્યાં પહેલા બીજી એબીસીડીના છે, કેમાં એનો સમાવેશ થતો નથી. આવી જ રીતે હવે આગળ આપણે બીજા લેક્ચરમાં જોશું. આવજો.